નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નાનપથ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય ગણિત ગમત પાઠ 1 ઈટોની ઈમારત. સ્વાધ્યાયપોથી આપણે ચાલુ છે, કરીએ છીએ ને સ્વાધ્યાયપોથી. સમજાવું છું, આજે આપણે સ્વાધ્યાયપોથીમાં 9મો લેક્ચર છે. તો જુઓ, ચાલો અત્યાર સુધીમાં આપણે આગળના લેક્ચરમાં શું શીખ્યા યાદ કરો. ચાલો જુઓ, આપણે ચડતા ક્રમમાં લખો, ઉતરતા ક્રમમાં લખો, સંખ્યા આપેલી હતી એ આપણે સમજ્યા. સમજ્યું ને? પેજ નંબર 12 ઉપર સ્વાધ્યાય પોથીમાં અને પેજ નંબર 13 ઉપર કે નીચે આપેલા ઈંટોની બનાવટની પ્રક્રિયાના ચિત્રોને આપેલા ગોળ વર્તુળમાં ક્રમમાં લખો, એ બધું આપણે સમજી ગયા. સમજાવ્યું હતું ને આગળના લેક્ચરમાં. પછી જો પ્રશ્ન નંબર 28 પણ આપણે શીખ્યા હતા, મૌખિક જવાબ લખો. પછી પેજ નંબર 14 પર જોવો, આપણે આવું કોષ્ટક જોયું હતું ને, દાખલા ગણ્યા હતા. જોવો પ્રશ્ન નંબર 29 કોષ્ટક આવું આપણે જોયું હતું ને. તો હવે આપણે ચાલો પ્રશ્ન નંબર 30 જોઈએ. પેજ નંબર 14 જોવો, બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં. પ્રશ્ન નંબર 30, ચાલો આપણે સૂચના વાંચીએ. નીચેના દાખલા ગણો, એમાં આપણને દાખલા આપેલા છે 6 દાખલા. જો પેજ નંબર 14 અને પેજ નંબર 15 ઉપર જો, પેજ નંબર 14 ઉપર 3 દાખલા છે, પછી પેજ નંબર 15 ઉપર પણ 3 દાખલા છે, તો એ આજે આપણે ગણીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 30 એનો આપણે પહેલો દાખલો જોઈએ. ચાલો રકમ વાંચીએ. એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે. બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? તો જો હવે તમને એવું કહીએ કે આપણે, ધારો કે તમે દુકાને વસ્તુ લેવા ગયા હોય, બરોબર. હવે તમે વસ્તુ લેવા ગયા છો, હવે તમે એવું કહો કે મેં પહેલાં તો 10 ચોકલેટ લીધી, બરોબર, કે જે 10 ચોકલેટ લીધી, બરોબર છે. પછી બીજી તમે 20 ચોકલેટ લ્યો અને પછી તમે એમ કહો કે હવે કુલ મળીને કેટલી ચોકલેટ થશે? તો આપણે કહી શકીએ ને 20 ને 10 30, એમાં આપણે શું કરીએ, સરવાળો કરીએ ને. તેવી જ રીતે આપણે આ દાખલો પણ જોઈ થશે કે જો પહેલી ટ્રકમાં 2500 ઈંટો લઈ જાય છે, બીજી ટ્રકમાં 3500 ઈંટો લઈ જાય છે. તો હવે આપણને કહે છે કે બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? તો ચાલો આપણે હવે જોઈએ કે માનો કે પહેલી ઈંટ અને પહેલો ટ્રક અને બીજો ટ્રક છે, બે ટ્રક આપણને આપેલા છે. બંને ટ્રકમાં આપણે ઈંટો જે લઈ જાય છે ઈંટોની આપણે સરવાળો કરશું તો આપણને જવાબ મળશે કે કુલ ઈંટો કેટલી લઈ જશે ટ્રક, બંને ટ્રકમાં થઈને કેટલી ઈંટો સમાશે. તો ચાલો આપણે હવે જોઈએ. પહેલાં રકમ જુઓ. ચાલો એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે, તો આપણે પહેલાં લખીએ, ચાલો 2500, બરોબર. સરવાળો કરવાનો છે બંને ટ્રકનો, બંને ટ્રકમાં કેટલી ઈંટો સમાય છે એનો સરવાળો કરવાનો છે. તો જુઓ, પહેલાં આપણે 2500 ઈંટો, બરોબર, પહેલાં ટ્રકમાં, એટલે આપણે લખીશું અહીંયા એક ટ્રક, બરોબર. પછી હવે જુઓ બીજી ટ્રકમાં કેટલી ઈંટો લઈ જાય છે, 3500. હવે આપણે સરવાળો કરીએ. કુલ શોધવાની છે ને આપણે, કુલ ટોટલ શોધવાની છે, એટલે બંને જે ટ્રકમાં ઈંટો લઈ જાય છે ઈંટોનો સરવાળો કરવાનો, એટલે આપણને મળશે કુલ ઈંટો મળશે. તો ચાલો 3500 આપણે અહીંયા લખીએ, કેટલી છે, 3500 ઈંટો છે, બરોબર. હવે જો આ બીજા ટ્રકમાં લઈ જાય છે ને, તો બીજી ટ્રક છે, બરોબર. પહેલી ટ્રક હતી, એક ટ્રકમાં કેટલી ઈંટો હતી, 2500 ઈંટો લઈ જાય છે ટ્રક. બીજા ટ્રકમાં કેટલી ઈંટો લઈ જાય છે, 3500. તો ચાલો હવે આપણે બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળશે કુલ ઈંટો. તો ચાલો શૂન્યમાં શૂન્ય ઉમેરો, શૂન્યમાં શૂન્ય, શૂન્ય, 5 ને 5 કેટલા થશે, 10. આગળ 1 વધી, પછી અહીંયા નીચે આપણે લખ્યા 0, 3 ને 2 5, 5 ને 1 6, આપણને મળી શું મળ્યું, કુલ ઈંટો, બરોબર. આપણને જવાબ મળ્યો કુલ ઈંટો કેટલી મળી, 6000. તો જો હવે આપણે લખી શકીએ કે તેથી
બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થશે 6000 ઈંટો તો આપણે અહીંયા લખીએ તેથી બંને ટ્રકોમાં કુલ મળીને એટલે આપણને આજે કુલ મળી જવાબ 6000 એ આપણે અહીંયા લખી નાખવાનું કુલ મળીને કેટલા કેટલી થશે 6000 કુલ મળીને 6000 ઈંટો થાય આપણે અહીંયા લખ્યું 6000 ઈંટો થાય બરાબર તો જો હવે પાછું હું તમને ફરી એકવાર સમજાવું કે પહેલી ટ્રક છે એ 2500 ઈંટો લઈ જાય છે બરાબર છે બીજી ટ્રક છે કેટલી ઈંટો લઈ જાય છે 3500 ઈંટો તો આપણને કીધું છે કે બંને ટ્રકોમાં મળીને એટલે કે બે ટ્રકોની આપણે ઈંટોને ભેગી કરવાની તો બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય તો બંનેનો આપણે સરવાળો કર્યો તો આપણને જવાબ મળ્યો 6000 6000 કુલ ઈંટો આપણને મળી ને 6000 કુલ ઈંટો મળી બરાબર બંનેનો સરવાળો કર્યો તો આપણે જોયું કે બંને ટ્રકોમાં કુલ મળીને 6000 ઈંટો થાય તો ચાલો હવે બધા પ્રશ્ન દાખલો બીજો જોવે બધા સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 14 ઉપર આપણે પહેલો દાખલો જોયો હવે બીજો દાખલો જોવો ચાલો બધા બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં બીજા દાખલાની રકમ વાંચો ચાલો દાખલો 2 બીજો બરાબર તો ચાલો હવે આપણે રકમ વાંચીએ કે એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય હવે જો આપણને પહેલા શું કીધું હતું કે કુલ મળીને કેટલી ઈંટો થાય કીધું હતું ને બંને આપણે ટ્રક લઈ જતા હતા એનો સરવાળો કર્યો હતો હવે સે બાદબાકી કરવાની તફાવત પૂછ્યો છે જો તફાવત એટલે કે બાદબાકી બરાબર તો એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય તો તફાવત પૂછે એમ કહીએ કે કોઈ પણ સંખ્યાનો તફાવત કેટલો થાય એટલે કરવાની આપણે બાદબાકી તો જો મોટી જે સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની તો બીજી ટ્રકમાં કેટલી છે ઈંટો 4500 ઈંટો છે તો 4500 ઈંટમાંથી આપણે 1500 ઈંટ એટલે કે 1500 ઈંટો બાદ કરશો એટલે આપણને મળશે તફાવત તો ચાલો આપણે દાખલો ગણીએ તો પહેલા આપણે જોઈએ 4500 બરાબર જે ઈંટો 4500 ઈંટો છે કઈ ટ્રકમાં છે બીજી ટ્રકમાં તો આપણે અહીં લખીશું 4500 ઈંટો બીજી ટ્રકમાં બરાબર બીજી ટ્રકમાં છે પછી હવે જુઓ પહેલી ટ્રકમાં કેટલી ઈંટો છે એ આપણે જોઈએ ચાલો પહેલી ટ્રકમાં 1500 ઈંટો છે તો એ આપણે નીચે બાદબાકી કરી નીચે લખ્યા ત્યાં આપણે લખીશું ઈંટો બીજી ટ્રક પહેલી ટ્રકમાં બરાબર પહેલી ટ્રકમાં ઈંટો છે કેટલી છે 1500 ઈંટો 1500 એ છે પહેલી ટ્રકમાં છે અને જે 4500 છે એ બીજી ટ્રકમાં છે તો ચાલો હવે આપણે એની બાદબાકી કરીએ તો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય પછી શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય ચારમાંથી એક જાય તો કેટલા મળશે 3 મળ્યા આપણને તો જો આપણને તફાવત શું મળ્યો અહીંયા લખવાનું કે તફાવત બરાબર આપણને મળ્યો તફાવત કેટલો મળ્યો 3000 મળ્યો ને તો જો નીચે આપણે લખવાનું તેથી બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત 3000 થાય હું હવે અહીંયા લખતી નથી બરાબર આપણે વિડીયો લાંબો થઈ જાય સ્વાધ્યાય પોથી હું તમને જ્યારે પેજ મોકલીશ ફોટો ત્યારે બધું વ્યવસ્થિત રીતે લખેલું હશે એમાંથી જોઈ જોઈને જ તમારે સરસ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અત્યારે ખાલી આપણે દાખલા સમજવાના છે તો ચાલો તમને બીજો દાખલો સમજાઈ ગયો શું કર્યું આપણે બાદબાકી કરી ને તફાવત પૂછ્યો છે એટલે આપણે બંને જે ટ્રક હતી એમાં જેટલી ઈંટો હતી એની આપણે બાદબાકી કરી તો જો બીજી ટ્રકમાંથી પહેલી ટ્રકમાં જેટલી ઈંટો હતી એ ઈંટોને બાદ કરી પહેલી બીજી ટ્રક જે હતી એમાં ઈંટો હતી એમાંથી પહેલી ટ્રકમાં જેટલી ઈંટો હતી એ આપણે બાદબાકી કરી એટલે આપણને શું મળ્યું તફાવત કે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય 3000 થાય બરાબર તો આ થયો તમારો બીજો દાખલો હવે ચાલો બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં ત્રીજા દાખલાની રકમ વાંચો ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ચાલો એની આપણે રકમ વાંચશું
તો જુઓ કે જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો 6000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? તો જુઓ આપણે હવે આવા દાખલા તો આગળ ઘણા બધા શીખી ગયા છીએ, શીખી ગયા છો ને ઈંટો અને રૂપિયા હતા. હવે આપણે જોવાનું છે ઈંટ અને ટ્રક. તો એક ટ્રકમાં 2000 ઈંટો લઈ જાય છે, તો 6000 ઈંટો લઈ જવા માટે કેટલી ટ્રકની જરૂર પડે? તો ચાલો આપણે હવે જોઈએ. પહેલા આપણે લખીશું ઈંટો. ચાલો અહીંયા ઈંટો અને અહીંયા લખીશું આપણે ટ્રક. કેટલા ટ્રકની જરૂર પડે છે? તો ચાલો આપણે રકમમાં જોઈએ કે 2000 ઈંટો લઈ જવા માટે એક ટ્રકની જરૂર પડે. તો કેટલી ઈંટો? 2000. બરોબર. કેટલા ટ્રક? એક ટ્રક. હવે જુઓ 6000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? તો તેથી કેટલી ઈંટો લઈ જવાની છે? 6000. તો એને આપણે ઈંટની નીચે લખ્યા. 6000 ઈંટો લઈ જવા માટે કેટલા ટ્રકની જરૂર પડે? તો અહીંયા આપણે કર્યો પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર. આપણને ખબર નથી, હજી શોધવાનું બાકી છે. તો આપણે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. હવે ચાલો આપણે ગણતરી કરીએ. ચોકડી ગુણાકાર કરો, આપણે શીખી ગયા ને તેવી જ રીતે. તો ચાલો 6000 ગુણ્યા 1, એના છેદમાં કેટલા આવશે? 2000 આવશે. તો 2000 આપણે છેદમાં લખીશું. ચાલો હવે આપણે છેદ ઉડાડીએ. એક શૂન્ય ઉડી ગયું, પછી બીજું શૂન્ય, બીજું શૂન્ય છેદ ઉડાડ્યા, ત્રીજું શૂન્ય ઉપર અને નીચે છે તો એનું આપણે શૂન્ય ઉડાડી દીધા. હવે જો 2 એકા 2, 2 3 6, તો આપણને કેટલા મળ્યા? 3 મળ્યા. 3 ગુણ્યા 1 કરો એટલે કેટલો જવાબ આવે? 3 એકા 3, તો આપણને જવાબ મળ્યો કેટલો? 3 ટ્રક. બરોબર. 3 ટ્રકની જરૂર પડે છે. તો જુઓ નીચે લખવાનું આપણે કે તો 6000 ઈંટો લઈ જવા 3 ટ્રકની જરૂર પડે. 3 ટ્રકની જરૂર પડે. બરોબર. આવી રીતે આપણે સરસ રીતે લખવાનું નીચે. એ સ્વાધ્યાય પોથીમાં હું તમને પેજ મોકલીશ, એમાં વ્યવસ્થિત રીતે બધું લખેલું જ હશે. ત્યારે ખાલી આપણે દાખલા જોવાના છે. તો જુઓ સમજાઈ ગયું ને? ચાલો રિપીટ કરું. જો એક ટ્રકમાં 2000 ઈંટો લઈ જવા લઈ જતી હોય તો એક ટ્રકની અંદર કેટલી ઈંટો? 2000 ઈંટો. બરોબર. તો આવી 6000 ઈંટો લઈ જવા માટે કેટલા ટ્રકની જરૂર પડે? તો આપણે અહીંયા પ્રશ્નાર્થ કર્યો 6000 ઈંટો સામે ટ્રક કેટલા છે જે આપણે શોધવાના છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો. તો ચાલો ચોકડી ગુણાકાર કર્યો. 6000 ગુણ્યા 1, એને ભાંગ્યા 2000 ભાગાકારમાં, તો આપણે છેદ ઉડાડ્યા. 2 એકા 2, 2 3 6 અને 0 0 ઉડાડી દીધા, તો આપણને જવાબ મળ્યો 3 ટ્રકની જરૂર પડે. ચાલો હવે પ્રશ્ન નંબર 24, દાખલો 24 જોવો બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં. દાખલા નંબર 4 જોવો, તેની રકમ વાંચો બધા વિદ્યાર્થીઓ. હવે ચોથો દાખલો આપણે પહોંચ્યા. ચાલો, તો જો એક ટ્રક 4500 ઈંટો લઈ જતી હોય તો 9000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? આ પણ એવી જ રીતે દાખલો છે કે આપણે આગળનો દાખલો જોયો તેવી જ રીતે આ પણ દાખલો ગણવાનો. કે જો એક ટ્રકમાં કેટલી ઈંટો સમાય? 4500 ઈંટો. હવે 9000 ઈંટો સમાવા માટે કેટલા ટ્રકની જરૂર પડશે? લઈ જવા માટે 9000 ઈંટોને આપણે લઈ જવી હોય ટ્રકમાં, તો એવા કેટલા ટ્રકની જરૂર પડશે કે જેમાં 9000 ઈંટો સમાઈ શકશે? તો ચાલો આપણે દાખલો ગણીએ. તો પહેલાં આપણે જોઈએ ઈંટો. બરોબર. પછી આપણે એક બાજુ લખીશું ટ્રક, કે કેટલા ટ્રકની જરૂર પડે છે. તો પહેલાં આપણે રકમ જોવો. પેજ નંબર 15 ઉપર દાખલો 4, 4 જો એક ટ્રક 4500 ઈંટો લઈ જતી હોય તો જો આપણે અહીંયા લખો, ચાલો 4000 ઈંટો કેટલા ટ્રકમાં સમાય? એક ટ્રકમાં. બરાબર. એક ટ્રકની અંદર 4000 ઈંટો લઈ જતી હોય તો હવે 9000 ઈંટો લઈ જવા કેટલી ઈંટો આપણે કીધી છે? 9000 ઈંટો. 9000 ઈંટો લઈ જવા કેટલા ટ્રકની જરૂર પડે આપણને નથી ખબર, એટલે આપણે અહીંયા કર્યો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ચાલો દાખલો ગણીએ. આપણે ચોકડી ગુણાકાર કરશું. આપણે જોયું ને અત્યાર સુધી બધા દાખલા આવી જ રીતે કરવાના હોય, તેવી રીતે આપણે ગણીએ. 9000 ગુણ્યા 1, એના છેદમાં 4000 ભાગાકારમાં. તો ચાલો હવે છેદ ઉડાડીએ. 1 0 ઉડ્યું 1 0, બીજું શૂન્ય, બીજું, ત્રીજું અને ત્રીજું શૂન્ય ઉડી ગયું ને.
ચાલો હવે આપણે જોઈએ એ સોરી હો એ 4500 છે આપણે ભૂલાઈ ગયું 4500 ઈંટો લઈ જવા એક ટ્રકની જરૂર પડશે તો જો હવે આપણે જોઈએ 9000 × 1 એના છેદમાં કેટલા આવશે 4500 તો જો એક શૂન્ય ઉડાડીએ આપણે એક શૂન્ય બરાબર ઉપર બીજું શૂન્ય નીચે બીજું શૂન્ય હવે જો 90 ભાગ્યા 45 હવે તમે આને 9 નો ઘડિયો આપણે બોલીએ એના આપણે અવયવ કાઢીએ તો 45 9ના ઘડિયામાં ક્યાં આવશે 9 × 5 = 45 થશે તો 9 × 5 9 × 5 = 45 પછી 90 નો આપણે બોલીએ ચાલો 90 ક્યાં આવશે 9ના ઘડિયામાં 9 × 10 આવશે ને તો 9 9 ઉડી ગયા 5 1 5 5 2 10 આવી ગયો જવાબ કેટલો આવશે 2 × 1 એટલે 2 જવાબ આવશે કે 2 ટ્રકની જરૂર પડે હવે જો બીજી રીત પણ છે કે આપણે આવી રીતના અવયવ પાડીને પણ ઉડાડી શકીએ 45 છે તો 9ના ઘડિયામાં 9 × 5 = 45 પછી 90 છે તો 9 9ના ઘડિયામાં ક્યાં આવશે 9 × 10 9 10 9 10 10 9 90 અથવા 9 × 10 90 9 10 90 બરાબર તો જો એવી રીતે આપણે છેદ ઉડાડીએ 9 નો ઉડાડી દીધા 5 1 5 5 2 10 એવી રીતે છેદ ઉડાડ્યા અને બીજી પણ એક રીત તમને સમજાવું ચાલો આવી રીતે પણ બીજી રીતે પણ થઈ શકે દાખલો 9000 છેદ આપણે બીજી રીતે ઉડાડીએ ચાલો 9000 × 1 એને છેદમાં 4500 આ બંને રીતમાંથી તમને જે રીત સહેલી લાગે એ રીત તમારે ગણવાની કોઈ પણ રીત ચાલશે બેમાંથી જે તમને સહેલી લાગે તો જો બે શૂન્ય ઉડી ગયા એક એક શૂન્ય પછી બીજું શૂન્ય ઉડાડ્યું ને હવે જો 90 નો આપણે 45 સાથે ભાગાકાર કરીએ ચાલો એમ પણ ડાયરેક્ટ થઈ શકે આપણે તમે ભાગાકાર કરતા તો શીખા છો છો ને તો જો 45 × 2 45 × 2 = 90 થશે હવે ચાલો આપણને એમ થાય કે નથી કેવી રીતે હાચું તો જુઓ સરવાળો કરી લઈએ 45 + 45 5 ને 5 10 બરાબર 4 ને 4 8 ને 1 9 આવી ગયા ને 9 જવાબ આવી ગયા ને 90 જવાબ જો 45 માં 45 ઉમેરો તો કેટલા થશે 90 તો અહીંયા આપણે ભાગાકારમાં 45 × 2 થશે ને 2 વખત 45 એટલે 90 તો આ રીતે પણ તમે કરી શકો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય 9 માંથી 9 જાય તો શૂન્ય આ રીતે પણ તમે છેદ ઉડાડીને 2 જવાબ તમારે 2 ટ્રક આવશે અથવા મેં તમને આગળની રીત સમજાવી એ રીતે કરવું હોય તો પણ ચાલશે બે માંથી તમને કોઈ પણ રીત સહેલી લાગે એ રીતે તમે દાખલો ગણી શકો તો જો નીચે આપણે લખી શકીએ તો 9000 ઈંટો લઈ જવા આવી 2 ટ્રકની જરૂર પડે 2 ટ્રકની જરૂર પડે બરાબર આવી રીતે આપણે દાખલો જોઈએ કે એક ટ્રક લઈ જવા એક ટ્રકમાં 4500 ઈંટો લઈ જતી હોય ટ્રક તો 9000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે તો જો 4500માં એક ટ્રક તો 9000માં કેટલા ટ્રક જોશે 2 ટ્રક આવી ગયો ને આપણે દાખલો તો જો આ રીતે આપણે દાખલો ગણ્યો હવે ચાલો જોઈએ પ્રશ્ન નંબર 5 જુઓ બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 5 જોશે ચાલો આપણે હવે દાખલા નંબર 5 પ્રશ્ન નંબર 23માં 5મો દાખલો છે પેજ નંબર 15 પર તેની રકમ વાંચીએ ચાલો જો 3 એકસરખી ટ્રકમાં 12000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે તો ચાલો આ પણ દાખલો આપણે આગળના દાખલા જેવો જ છે તો પહેલા આપણે ટ્રક લખીએ કેમ કે ટ્રકનું કીધું છે કેટલા કેવી રીતે પૂછ્યું છે જો 3 એકસરખી ટ્રકમાં એટલે કે 3 ટ્રકમાં 12000 ઈંટો સમય આપણે ટ્રક લખીશું 3 પછી અહીંયા ઈંટો લખીશું જે શોધવાનું હોય એ આપણે આ બાજુ લખવાનું જમણી બાજુ લખવાનું ને જે આપેલું હોય એ આપણે ડાબી સાઈડ લખવાનું બરાબર તો આપણને ટ્રક આપેલા છે 3 ટ્રકની અંદર કેટલી ઈંટો છે 12000 ઈંટો અને તો શું કીધું છે એક ટ્રકમાં કેટલી ઈંટો હશે તો આપણને ઈંટો પૂછી છે ઈંટો શોધવાની છે તો જે વસ્તુ આપણને શોધવાની હોય એને આપણે જમણી બાજુ લખવાની આ જમણી સાઈડ લખવાની અને જે વસ્તુ આપેલી હોય એને આપણે ડાબી સાઈડ લખવાની એટલે 3 ટ્રકમાં 12000 ઈંટો છે હવે જો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે તો એક ટ્રક
અને આપણે ઈટો ખબર નથી એટલે આપણે અહીંયા કરીશું પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો હવે આપણે જોઈએ ચોકડી ગુણાકાર કરો. 1 × 1200 1200 બરાબર એના છેદમાં કેટલા આવશે 3 આવશે. તો ચાલો હવે આપણે જોઈએ 3 × 1 = 3 અને 12 જોવા બે શૂન્યને અત્યારે આપણે ભૂલી જાઓ. પહેલા ખાલી આપણે છેદ ઉડાડવા માટે ખાલી આ 3 અને 12 ને ધ્યાનમાં લેવાના. તો જો 3 × 3 = 3 3 × 4 = 12 બરાબર 4 × 3 = 12 થશે. તો 3 ને આપણે આવી રીતે છેદ ઉડાડીએ તો 3 × 3 3 × 4 = 12 થશે ને. ચાલો તો હવે જુઓ 4 × 4 અને પાછળ બે શૂન્ય છે જ એટલે શું થશે 400 થશે. અહીંયા 400 આવશે. બે શૂન્ય તો મૂકી જ દેવાના મેં તમને સમજાવ્યું છે એવી રીતે બરાબર. તો 400 × 1 = 400 ઈંટો સમાઈ શકશે. એક ટ્રકમાં 400 ઈંટો આવી શકશે. 400 ઈંટો બરાબર એક ટ્રકમાં 400 ઈંટો હોય તો આપણે આવી રીતે દાખલો થઈ ગયો. હવે જુઓ આની પણ એક બીજી રીત છે. તો આપણે આ 400 જવાબ આપણને મળી ગયા. સોરી 12000 છે હો, અહીંયા 1200 નથી 12000 છે. તો એક શૂન્ય વધારે આવશે ને તો અહીંયા પણ 4000 થઈ જશે. કેટલા થશે 4000 ઈંટો. 3 શૂન્ય એમને મૂકી દેવાના. હવે ચાલો 12000 ને આપણે 3 થી ભાગીએ. અહીંયા આપણે ભાગાકાર કરો. ચાલો 12000 એને ભાગ્યા 3 કરો. ચાલો આ રીતે પણ તમે દાખલો ગણી શકો. તો 12000 છે એને 3 થી ભાગવા હોય તો પેલા બે અંક જોવાના. 12 × 3 કેટલા થશે 3 × 6 = 12. તો જો 0 × 12 = 12 છે તો 0 અને નીચે આપણે 0 ઉતારશું તો ભાગમાં પણ 0 ભાગ નહીં ચાલે એટલે બીજું 0 નીચે ઉતાર્યું તો બીજો ભાગમાં 0 ત્રીજું 0 નીચે ઉતાર્યું તો ત્રીજો ભાગમાં ભાગમાં ચાલે એટલે 0. તો કેટલા જવાબ આવી ગયા 4000 આવી ગયા ને. તો આવી રીતે પણ તમે દાખલો ગણી શકો. બંને રીતે થઈ શકે, છેદ ઉડાડીને થઈ શકે અને 12000 × 3 કરીને તમે 4000 જવાબ આવશે. તો આ રીતે પણ તમારો દાખલો થાય, બે રીતે થઈ શકે. હવે ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 દાખલો 6. તેની બધા રકમ વાંચો. ચાલો શું કહે છે દાખલા નંબર 6 આપણે હવે જોઈએ. દાખલો 6 રકમ વાંચો બધા. બધાએ વિદ્યાર્થીઓ રકમ વાંચશે દાખલા નંબર 6 ની પેજ નંબર 15 ઉપર. જુઓ 4 એક સરખી ટ્રકમાં 10000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે. તો જો હવે આપણે આવડી ગયો આગળના દાખલા જેવો જ છે. શું શોધવાનું કીધું છે? ઈંટો શોધવાની કીધી છે. કીધી છે ને તો ઈંટોને આપણે જમણી બાજુ લખીએ. કેટલા ટ્રક આપેલા છે જો 4 એક સરખી ટ્રકમાં બરાબર 4 ટ્રક આપ્યા છે તો આપણે અહીંયા 4 લખીશું. 4 ટ્રકમાં કેટલી ઈંટો 10000 ઈંટો. તો આપણે અહીંયા લખ્યા 10000 ઈંટો બરાબર. હવે જુઓ શું કીધું તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે. 4 ટ્રકમાં 10000 ઈંટો છે તો આપણે તેથી એક ટ્રકમાં કેટલી ઈંટો હશે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. ચાલો હવે આપણે દાખલો ગણીએ. ચોકડી ગુણાકાર કરો. 10000 એના 10000 × 1 એના છેદમાં 4. તો જો ચાલો હવે આપણે આપણે દાખલો ગણીએ તો શું થશે 2 × 2 = 4 થશે. બેનો ગણ્યો બોલી બોલો. ચાલો 2 × 2 = 4 2 × 5 = 10 અને પાછળના 3 મીંડા એમના. તો હવે ચાલો 2 નો આપણે 50 સાથે ભાગ કરવો હોય આપણે છેદ ઉડાડવા હોય તો શું થશે 2 × 1 = 2 અને કેટલા થશે 25 × 2 = 50 અહીંયા 25 જવાબ આવે 2500 બરાબર 2500 આવશે બરાબર. તો 2500 આવશે. કેટલા આવશે હવે આ બીજી રીતે આપણે જોઈએ તો ભાગાકાર કરી નાખવાનો. અહીંયા ન આવડે તો આપણે ભાગાકાર સહેલી રીતે કરી લેવાનો. 10000 × 4 કેટલા છે 4 છે. તો જો આ રીતે પણ તમે કરી શકો. બે અંક જોવાના 4 × 2 = 8 10 માંથી 8 જાય તો 2. હવે આપણે 1 શૂન્ય નીચે ઉતારીએ તો 4 × 5 = 20 થશે ને. ભાગાકાર તમે શીખી જ ગયા છો. 20 માંથી 20 જાય તો 0 પછી આ 0 નીચે ઉતારો તો ભાગમાં મળી 0 ભાગમાં ચાલે એટલે આપણે 0 મૂકીશું ભાગમાં. પછી આ 0 નીચે ઉતારો તો પણ ભાગ ચાલે નહીં 0 હોય એટલે અહીંયા આપણે 0 મૂકીશું. તો આ રીતે પણ તમારે 2500 ઈટો તમારે જવાબ આવે. બે રીતે તમે ગણી શકો. તમને જે રીતે સહેલી લાગે એ રીતે તમે ડા
ચાલો નીચે પછી લખી નાખવાનું કે તો એક ટ્રકમાં 2000 ઈંટો હશે આવી રીતે બરાબર હું તમને સ્વાધ્યાય પોથીમાં તો વ્યવસ્થિત રીતે બધું લખેલું આપી છે કે પેજમાં ફોટો મોકલીશ એમાં બધું વ્યવસ્થિત રીતે હશે ચાલો હવે આપણે પેજ નંબર પાછળ જોવો કે પેજ નંબર 16 ઉપર જોવો ચાલો હવે બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 16 પર જોવો ચાલો ગૃહકાર્ય કરીએ આ તમારે જાતે કરવાનું હોય ગૃહકાર્ય છે એટલે તો પણ હું તમને એકવાર સમજાવી દઉં છું ચાલો ચાલો ગૃહકાર્ય કરીએ એનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ રકમ વાંચીએ ચાલો સૂચના વાંચીએ દિવાલ ચણવા માટે નીચેનામાંથી ઈંટોની કઈ કઈ બાજુઓનો ઉપયોગ થાય છે તેના નીચે આપેલા ક્રમ ઉપર શું કરો ગોળ આવું વર્તુળ કરો એમ કે છે આ જે ક્રમ આપેલા છે અ બ ક ડ ઈ એની ઉપર આવું વર્તુળ કરવાનું છે કે જેમાં કઈ કઈ બાજુઓનો ઈંટોની કઈ કઈ બાજુઓનો ઉપયોગ થાય છે જે આપણે દિવાલ ચણવી હોય એમાં નીચેનામાંથી ઈંટોની કઈ કઈ બાજુઓનો ઉપયોગ થાય છે તેના નીચે આપેલા ક્રમ ઉપર અ બ ક ડ ઈ એમાંથી જે ક્રમ આવશે એ ક્રમ ઉપર આપણે શું કરવાનું આવું ગોળ વર્તુળ કરવાનું છે બરાબર તો ચાલો હવે આપણે જોઈએ કે આપણે ઈંટ આપણે બતાવી હતી ને આપણે અત્યાર સુધી પાઠમાં પણ સમજી ગયા તો ગોળ વર્તુળ ઈંટ આપણે નથી જોઈ ને ત્રિકોણ પણ નથી જોઈ અને લંબચોરસ આપણે આકાર જોયો તો તેના ઉપર આપણે વર્તુળ કરીએ દિવાલ બનાવવા માટે લંબચોરસ આકાર વાળી જે ઈંટનો ઉપયોગ થાય પછી જો આને કહેવાય ષટ્કોણ શું કહેવાય કે 2 4 અને 6 બાજુ હોય તો એને કહેવાય ષટ્કોણ તો આવી પણ આપણે ઈંટ નથી જોઈ તો હવે આપણે જોઈએ ચોરસ તો ચોરસ ઈંટનો ઉપયોગ થાય એટલે આપણે ઈ ઉપર વર્તુળ કરીશું તો જુઓ ક અને ઈ આ બંને એના જવાબ આવશે કે આવી ઈંટનો ઉપયોગ થશે દિવાલ ચણવા માટે હવે ચાલો બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં બીજો પ્રશ્ન ચાલો જોવો ચાલો હવે પ્રશ્ન નંબર આપણે 2 જોઈએ ચાલો ગૃહકાર્ય કરીએ એમાં પ્રશ્ન નંબર 2 ચાલો સૂચના વાંચીએ નીચેનામાંથી કયું ચિત્ર ઈંટનું છે તેના પર આવી રીતે ખરાની નિશાની કરો બરાબર રાઈટની નિશાની આવી કરો ખરાની નિશાની કરો તો ચાલો આપણે જોઈએ પહેલું જે આપણે જોઈએ કે ઈંટ આવી છે ને આવો આકાર છે આપણે ચાલો તમારી સ્વાધ્યાય પોથીમાં તો છે જ આકાર દોરેલા બરાબર એટલે હું અહીંયા ખાલી તમને સમજાવવા માટે જ આકાર દોર્યા છે તો ચાલો આવી ઈંટ આપણે જોઈ નથી નળાકાર કહેવાય કેવી કહેવાય નળાકાર પછી આપણે આ બોક્સ જે જો હોય આપણે પેટી એવું બોક્સ જેવો આકાર તો આ પણ નથી ઈંટનું ચિત્ર આવી ત્રિકોણ અને આવું લંબચોરસ ભેગું મળીને આવી પણ આકૃતિ નથી આવી છે ખોખા જેવી છે ઊભી આપણે ઈંટ આમ રાખી હોય તો ચાલો એમાં આપણે કરીએ ખરેલું નિશાન પછી જો ચોરસ છે તો એ પણ આવી ઈંટ ના હોય લંબચોરસ હોય ને તો એ કઈ થઈ 4 4 તો આપણે તેની ઉપર આપણે ખરેલું નિશાન કર્યું તો ચાલો હવે પ્રશ્ન નંબર 3 જુઓ આના પછીનો પ્રશ્ન જુઓ ચાલો હવે આપણે પ્રશ્ન નંબર કયો જોઈએ 3 આના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3 જુઓ બધા તો ચાલો પ્રશ્ન નંબર 3 માં શું કહે છે સૂચના વાંચીએ 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર માપની દિવાલ દોરો તો જુઓ તમારી પાસે આવી સ્કેલ હોય આવી સ્કેલ હોય ને બધા પાસે આને કહેવાય સ્કેલ અને તમે ગુજરાતીમાં શું કહો ફૂટપટ્ટી કહો ને આવી સ્કેલમાં જુઓ અહીંયા નંબર લખેલા હશે છે આ નીચે છે ઇંચમાં છે અને ઉપર આપેલા છે એ છે સેન્ટીમીટર અહીંયા ઉપર હોય આ ઉપરની સાઈડ એ સેન્ટીમીટર હોય તો આપણે આ ઉપરની જે અંકનો ઉપયોગ કરવાનો સેન્ટીમીટરનો અને દોરવાની આપણે દિવાલ 5 સેન્ટીમીટર એટલે તમને હવે શીખવાડ્યું છે ને તમે જો તમને અત્યાર સુધીમાં દીદીએ શીખવાડ્યું હશે સ્કેલમાં કેવી રીતે તમારે દોરવું માપ લઈને તો અહીંયા આપણે 0 થી શરૂઆત કરવાનું 0 પછી જો ઉપર 1 2 3 4 અને 5 એવી રીતે હશે છે અંક તો 5 જ્યાં આવે ત્યાં સુધી આપણે આવડી સ્કેલથી આવડી દોરવાની અહીંયા જો આટલો ઉપર મેં હાથ રાખ્યો છે અહીંયા 5 તો આવી રીતે આપણે એક લાઈન દોરવાની પછી બીજી લાઈન અહીંયા સાઈડમાં 5 દોરવાની ત્યાંથી જોડેલી નીચે 5 દોરવાની માપ લઈને અને સાઈડમાં એવી રીતે આપણે ચોરસ દોરવાનું કે જે દિવાલ કહેવાય તો ચાલો આપણે બોર્ડમાં હું તમને ખાલી દોરીને સમજાવું હવે જુઓ આપણે તો આમાં નાની નાની હોય ને સાવ નાના નાના તો બોર્ડમાં હું 5 સેન્ટીમીટર દોરીશ તો આટલું કદ થાય આવું કદ ચોરસ તો તમને દેખાય નહીં એટલે આપણે થોડું મોટું લઈએ આપણે અનુમાન લઈશું ખાલી કે જો અનુમાન આપણે લઈએ કે 5 સેન્ટીમીટર એટલે આપણે અનુમાન જોઈએ તો આપણે આવડું મોટું લઈએ થોડું બરાબર આપણે અહીંયા જોયું કે આ 5 સેન્ટીમીટરની છે ખાલી જોવા માટે છે તો અહીંથી જો આવી રીતે
પછી 1 2 3 4 અને 5 બરાબર જો ચાલો આ કેટલા પહેલા છે આપણે જોઈ લઈએ 10 સુધી છે તો પણ આપણે આમાં પણ સરખી 10 સુધી દોરીએ ખાલી દોરવા માટે 9 અને 10 સુધી આવી રીતે તમારે ચોરસ દોરવાનું છે બરાબર વ્યવસ્થિત રીતે પણ તમારે માપ લઈને દોરવાનું કેટલી સેન્ટીમીટર લેવાના 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર પહેલી લાઈન દોરવાની ત્યાંથી બીજી લાઈન અને આ બાજુ પણ ત્રીજી લાઈન તેવી રીતે નીચે પણ દોરવાની 5 સેન્ટીમીટર લઈને તો આવી રીતે તમારે ચોરસ દોરવાનું અહીંયા લખવાનું 5 સેન્ટીમીટર પછી આ બાજુ પણ થશે 5 સેન્ટીમીટર એટલે આવી રીતે ચોરસ તમારે દીવાલ દોરવાની છે એ તમારે માપ લઈને દોરવાની છે આ તો મેં તમને બોર્ડમાં મોટી દે ખાલી કરીને બતાવી એટલે તમને દેખાય ચોરસ આવડું હવે લઈશ હું તમને જો 5 સેન્ટીમીટર ખાલી આટલા કદ લઈશ અહીંયા આવડા તો દેખાશે નહીં નહીં દેખાય ખાલી કેવું થશે આવડું કદ થશે ચોરસ થશે ને ખાલી તો દેખાશે નહીં એટલા માટે મેં તમને આવડું મોટું દોરીને બતાવ્યું છે પણ કેવી રીતે દોરવાનું એ તમને શીખવાડું પહેલાં 5 સેન્ટીમીટર જેથી શરૂઆત કરવાની બીજી લાઈન પછી અહીંથી અહીંથી ત્રીજી લાઈન અને છેલ્લે બે લાઈન જોડી દેવાની એટલે આ તમારી થઈ જશે દીવાલ 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટરની તો ચાલો હવે આપણે જોઈએ આના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર 4 જુઓ બધા પોતપોતાની શ્રદ્ધી પોથીમાં પ્રશ્ન નંબર 4 જોશે એ હવે આપણે કાલે સમજીશું કાલના લેક્ચર પર રાખીએ પ્રશ્ન નંબર 4 આજે આપણે આટલું જોયું ગૃહકાર્ય ચાલો ગૃહકાર્ય કરીએ એમાં 3 પ્રશ્નો જોઈ ગયા ચોથો પ્રશ્ન હવે આપણે કાલે સમજીશું જે છે દિવાલ પર જાળી ઝરૂખાની પેટર્ન દોરો તો હવે આ પણ તમે દોરી ગયા તમે શીખી ગયા છો ને સ્વાધ્યાય પોથીમાં આગળ તો આવી જ ગયું છે એ જ પેટર્ન તમારે અહીંયા પણ દોરવાની થશે પછી ઈંટોની ઈંટોથી બે ભોયતળિયાની પેટર્ન બનાવો એ પણ તમારે જાતે દોરવાની થશે એ બધું હું તમને પાછું બીજી વખત કાલે સમજાવી દઈશ એવી જ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે દોરવાની થશે તો ચાલો આજે આપણે આટલું રાખીએ કાલે પ્રશ્ન નંબર 4 થી જોઈશું જય હિન્દ જય ભારત અસ્તુ